નમસ્કાર ન્યુ ગુજરાતી ન્યૂઝમાં આપની સાથે હું છું હિના આપણા દેશમાં દરેક તહેવારનું એક અલગ મહત્વ રહેલું છે પૌરાણિક કથાઓ અનુસાર વિધિ વિધાનથી દરેક તહેવારો ઉજવવામાં આવતા હોય છે ત્યારે હવે નવરાત્રીને પણ થોડા જ દિવસો બાકી છે જો નવરાત્રી પર નવરતા પ્રમાણે કપડા એટલે કે જે આપણે વસ્ત્રો ધારણ કરીએ છીએ તે કલર પ્રમાણે પહેરવામાં આવે તો ખૂબ અલગ જ તેમના ફાયદાઓ છે ખૂબ અલગ જ તેનું મહત્વ રહેલું છે અને આપણા જીવનમાં જે નવરાત્રી છે તે સુખ અને સમૃદ્ધિ આપીને જાય છે તો ચાલો વાત કરીએ કે નોરતા પ્રમાણે કયા કલરના કપડા કયા નોરતે પહેરવા તો જ્યારે નોરતાના થોડા જ દિવસો બાકી છે ત્યારે આપણે વાત કરીએ કે નવરાત્રીના નવ રંગો કઈ રીતે પસંદ કરવા તો પહેલું નોરતું જે છે તે પંદર ઓક્ટોબરે શરૂ થાય છે એટલે પહેલા દિવસે નારંગી રંગનો ઉપયોગ કરવો બીજા નોરતે સફેદ કલર ત્રીજા નોરતે લાલ કલર ચોથા તે રોયલ બ્લુ પાંચમા નોરતે પીળો કલર છઠ્ઠા નોરતે લીલો કલર સાતમા નોરતે ગ્રે કલર આઠમા તે જાંબલી કલર અને નવમાં નોરતે મોરપીચ કલર નો ઉપયોગ કરવો હવે આપણે વાત કરીએ વિગતવાર તો હવે આપણે વિગતવાર વાત કરીએ તો નવરાત્રીના પહેલા નોરતે માશેલ પુત્રીની પૂજા કરવામાં આવે છે આ દિવસે નારંગી રંગનું મહત્વ રહેલું છે નારંગી રંગ હૂફ અગ્નિ અને ઉર્જા સાથે સંકળાયેલ છે તેથી પહેલા નોરતે નારંગી રંગના વસ્ત્રો પહેરવા અને ઘરની તેમજ મંદિરની સજાવટ નારંગી રંગના ફૂલોથી કરવી આ દિવસે માતાજીને પણ નારંગી રંગના વસ્ત્રો પહેરવા અને નારંગી રંગનો શણગાર કરવો ત્યારબાદ બીજા દિવસે તો નવરાત્રીના બીજા દિવસે મા બ્રહ્મચારીની પૂજા કરવામાં આવે છે આ દિવસે સફેદ રંગનું મહત્વ હોય છે તમે તમારા ઘરની સજાવટ સફેદ ફૂલોથી કરી શકો છો સફેદ રંગને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે ત્યારે બીજા નોરતી સફેદ રંગના વસ્ત્રો પહેરવા અને માતાજીને પણ સફેદ વસ્ત્રો પહેરાવી પૂજા કરવી મંદિરની સજાવટ માટે જાસ્મિન અથવા સફેદ કમળ જેવા ફૂલનો ઉપયોગ કરી શકો છો ત્રીજા નોરતે તો નવરાત્રીના નવ રંગોમાં લાલ રંગ સૌથી શક્તિશાળી છે તે શક્તિ અને ઉગ્રતા દર્શાવે છે ત્યારે નવરાત્રીના ત્રીજા દિવસે દેવી ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે તે દેવી પાર્વતીનું ત્રીજું સ્વરૂપ છે અને તેનું વિવાહિત સ્વરૂપ છે આ દિવસે લાલ રંગના વસ્ત્રો પહેરવા અને માતાજીને પણ લાલ રંગનો શણગાર કરવો તો ચોથા નોરતે રોયલ બ્લુ એટલે કે શાહી વાદળી રંગનું મહત્વ હોય છે જે સમૃદ્ધિ અને શાંતિનું પ્રતિક છે ચોથા નોરતે માં કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે આ દિવસે વાદળી રંગના કપડા પહેરી માની પૂજા કરવાથી સ્વાસ્થ્ય સંપત્તિ અને શક્તિમાં સુધારો થાય તેવી માન્યતા છે ત્યારબાદ પાંચમા નોરતે પીળા રંગનું મહત્વ હોય છે હિન્દુ ધર્મમાં પીળો રંગ જ્ઞાનના રંગ તરીકે ઓળખાય છે પાંચમા નોરતે માં સ્કંદ માતાની પૂજા કરવામાં આવે છે સ્કંદ માતાને માતૃત્વની દેવી માનવામાં આવે છે આ દિવસે હળદરનો ઉપયોગ ખાસ કરવો જોઈએ આ દિવસે તમે હળદરનું તિલક પણ કરી શકો છો ત્યારબાદ નવરાત્રિના છઠ્ઠા નોરતે તો નવરાત્રિનું છઠ્ઠું નોરતું મા કાત્યાયનીને સમર્પિત છે ત્યારે આ દિવસે લીલા રંગનું ખાસ મહત્વ હોય છે લીલો રંગ નવી શરૂઆત વૃદ્ધિ અને ફળદ્રુપતાનું પ્રતિક છે તમે દેવીના આશીર્વાદ મેળવવા માટે છઠ્ઠા નોરતે લીલા રંગનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ સાતમા નોરતે માં કાલ રાત્રિની પૂજા કરવામાં આવે છે આ દિવસે ગ્રે રંગનું મહત્વ હોય છે માં કાલ રાત્રિને પાર્વતીનું સાતમું સ્વરૂપ માનવામાં આવે છે માં કાલ રાત્રિને વિશ્વની દરેક દુષ્ટતાનો નાશ કરનાર માનવામાં આવે છે તમારા જીવનમાંથી નકારાત્મક બધું દૂર કરવા માટે દેવીને પ્રાર્થના કરો ત્યારબાદ આઠમું નોરતું તો નવરાત્રીના આઠમા નોરતી દુર્ગાના અવતાર મહાગૌરીની પૂજા કરવામાં આવે છે મા મહાગૌરી લોકોના જીવનના તમામ દુખોમાંથી મુક્તિ અપાવે છે આ દિવસે જામલી રંગના વસ્ત્રો પહેરવાનું મહત્વ રહેલું છે અને ત્યારબાદ છેલ્લું એટલે કે નવમું નોર્તું તો નવરાત્રિના નવમા દિવસે મોરપીંચ રંગનું મહત્વ રહેલું છે નવમા નોર્તિમાં સિદ્ધિ દાત્રીની પૂજા કરવામાં આવે છે સિદ્ધિ એટલે અલૌકિક શક્તિ અને ધાત્રી એટલે આપનાર તે મનુષ્યને અલૌકિક શક્તિઓ આપનાર છે તે લોકોને આધ્યાત્મિક શક્તિઓથી આશીર્વાદ આપે છે આ દિવસે મોરપીંચ રંગના વસ્ત્રો પહેરવાનું ખાસ રહેલું છે તો આમ નવરાત્રી પર રંગો પ્રમાણે વસ્ત્રો પહેરી માની પૂજા કરો અને નવરાત્રીને આનંદકારક અને ખુશ બનાવી માની અસીમ કૃપા મેળવો જે તમારા જીવનના દરેક દુઃખો અને સમસ્યાનું સમાધાન કરશે તો આમ નવરાત્રી મહત્વ રહેલું છે જે પ્રમાણે તમારે પણ તે કલરના વસ્ત્રો ધારણ કરવા જોઈએ મંદિરની સજાવટ છે તે તે પણ રંગો અનુસાર કરવી જોઈએ જેથી તમારા સમૃદ્ધિના જે રસ્તાઓ છે તે ખુલી જાય છે અને જીવનની દરેક સમસ્યાઓ છે તેનું સમાધાન થઈ જાય છે અને માની પણ અસીમ કૃપા પ્રાપ્ત થાય છે તો આવી જ બીજી અવનવી માહિતી અને અપડેટ્સ માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ નમસ્કાર